कोरोना काळमां आत्मनिर्भर पेकेजनी जाहेरात छताए गुजरातनी जीआईडीसीमां 2203 उद्योगो बंद थया छे, जेमां भरूच जिल्लाना 178 नो समावेश थयो छे। હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ઔદ્યોગિક વસાહતમાં ઉદ્યોગોની અને પ્લોટોની સ્થિતિને લઈને વિવિધ સવાલો પૂછવામાં આવ્યા હતા, જેને લઈ ઉદ્યોગ વિભાગ દ્વારા બે જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લામાં મળીને કુલ 2203 ઉદ્યોગો બંધ હાલતમાં પડ્યા હોવાનું લેખિતમાં જવાબ અપાયો છે। તો 5 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લામાં પ્લોટ ખાલી હોવાની સ્થિતિ હોવાનું પણ જાણવા મળ્યું છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 2670, ભરૂચમાં 1729, જામનગરમાં 536, રાજકોટમાં 357, જ્યારે ગાંધીનગરમાં 246 પ્લોટ ઔદ્યોગિક વસાહતમાં ખાલી છે। તો બીજી તરફ ઔદ્યોગિક વસાહતમાં ખાલી પડેલ શેડની સંખ્યા 490 છે, જેમાં મહેસાણામાં સૌથી વધુ 136 છે। તો આવી જ રીતે જીઆઈડીસીમાં બંધ ઉદ્યોગોની સંખ્યા જોઈએ તો ઔદ્યોગિક વસાહતમાં બંધ પડેલ ઉદ્યોગોની સંખ્યા પણ સતત વધારો થઈ રહ્યો છે અને હાલમાં તેનો આંક 2203 છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 229, સુરતમાં 180, જ્યારે ભરૂચમાં 178 બંધ ઉદ્યોગો પડેલા છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની નાના અને મધ્યમ ઉદ્યોગો વિરોધી નીતિઓને કારણે જીઆઈડીસીઓમાં આવેલ પ્લોટ શેડમાં ઉદ્યોગો સ્થાપવામાં ઉદ્યોગકારોમાં નિરાશા જોવા મળી છે, ત્યારે રાજ્ય સરકારે તાજેતરમાં કોરોના કાળ દરમિયાન વેપાર ઉદ્યોગને ઉત્તેજન આપવા માટે જાહેર કરેલ આત્મનિર્ભર પેકેજ નિરાશાજનક રહ્યું હોવાનું મનાઈ રહ્યું છે।